નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીની બેઠકમાં આ વખતે રાજકોટ બેઠક પર સૌની નજર રહી છે. રાજકોટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી ફોર્મ ભર્યું હતું. એક તરફ પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને કારણે રાજપૂત સમાજ આક્રોશમાં છે, બીજી તરફ રાજપૂત સમાજ દ્વારા પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાના વિવાદ બાદ સૌ પ્રથમ તેમનું પુતળું બાળવામાં આવ્યું, એ બાદ કાળા વાવટા દ્વારા લોકો વિરોધ પ્રદર્શન કર્યા હતા, એ બાદ રાજપૂતાણીઓ દ્વારા જોહર કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી, રાજ શેખાવત દ્વારા આત્મા વિલોપનની ચીમકી પણ આપવામાં આવી હતી. આ બાદ રાજકોટમાં ક્ષત્રિય સંમેલનનું આયોજન થયું હતું અને ક્ષત્રિયો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ક્ષત્રિય સંમેલનમાં દરેક આગેવાનોએ એક જ વાત કરી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવી જોઈએ. આ બાદ પરસોત્તમ રૂપાલાએ ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું અને પદ્મિની બાવાળાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. પદ્મિની બાએ શું કહ્યું સાંભળીએ. અન્નવાલા તૃપ્તિબા, ક્ષત્રિયાનો ઇતિહાસ રચશે. 350 ફોર્મ ભર્યા ફોર્મ કહીએ, શું થયું? કઈ ન થયું બરાબર. અમે રાજકોટના હતા, મેન તો અમને કોઈ સંકલન સમિતિ વાળા એક ફોન પણ નથી કર્યો કે તમે આ આમ કે તેમ ફલાણું કે ઢીકડું. જી ના, મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નતું આપવામાં આવ્યું. મને પીટી જાડેજાએ ફોન કર્યો હતો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી, સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી, સંકલન સમિતિમાં હું છું પણ નહીં, ખાલી હું રૂપાલાભાઈના ઉપરાંત સુધી સંકલન સમિતિમાં છું. તો ત્યારે પીટી મામા અહીંયા શું કરે છે? હવે એ તો ભગવાનને ખબર, કુદરતને ખબર, પણ આંદોલન તો અમારું તોડ્યું જ છે, એ બધાને દેખાય જ છે. ટાઈમ જ નીકાળ્યો, ટાઈમ જ નીકાળ્યો, ટાઈમ ઉપર ટાઈમ. એક્શન જ લેવી જોઈએ ને, એક્શન લેવાનો ટાઈમ નીકળી ગયો. આંદોલન 24 કલાક 48 કલાકનું હોવું જોઈએ, જેને રિઝલ્ટ લેવું જોઈએ. એ 24 કલાક 48 કલાકનું આંદોલન હોય નહીં કે આટલો આટલો ટાઈમ નીકાળવાનો. 16 તારીખે ફોર્મ જ શું કામ ભરવા દીધું? આ બાદ ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ શું કહ્યું એ જાણીએ. અમારો એક જ માર્ગ છે અને હવે તો એ માર્ગ છે એ બંધ થઈ ગયો 19 ને 22 તારીખે. એટલે હવે અમારે જે લડત આપવાની છે એ ગામડા સુધીના અમારા આખા ગુજરાતમાં પ્લાન થઈ ગયા છે. આ દરેક જિલ્લાને એક લોકસભા છે, એનું જે લોકસભાની અંદર મેં કીધું એમ વોર્ડ, ગામ અને તાલુકા, એ દરેક જગ્યાએ આ રીતે વ્યૂહરચના થઈ છે. હું આપને ખાલી રાજકોટની જ લોકસભાની વાત કરું છું, પણ ગુજરાત લેવલે સંપૂર્ણ પૂરું થઈ જશે ત્યારે સંકલન સમિતિ પછી બેદી પછી પત્રકાર પરિષદ બોલાવશે, બે ત્રણ સંમેલન જે કરવાના છે એ સંમેલનની વ્યૂહરચના થઈ જશે. અને જે અમારા 7 રથ કાઢવાના છે ધર્મરથ, એ રાજકોટનો જે ધર્મરથ છે એ 24 તારીખે શરૂ થશે 6 દિવસ માટે, અને તાલુકા લેવલે સેન્ટર બધે ફરશે, જેમ કે વાંકાનેર, મોરબી, રાજકોટ, તમામ વોર્ડમાં અને તાલુકા લેવલે, અને અહીંયા દરેક જગ્યાએ સભા રાખશું અને 18 આલમને નાતી ને બધાને સાથે રાખી અને એ દરેક જગ્યાએ એક એક સંમેલન કરવામાં આવશે. એવી 7 રથયાત્રા નીકળે છે ગુજરાતમાંથી જેનું નામ છે ધર્મરથ. ધર્મરથને કોઈ રોકી ન શકે, પણ રાજકોટની અંદર 24 તારીખે રથયાત્રા નીકળશે. પછી એનો રૂટ જે છે પૂર્ણાહુતિ ક્યાં થશે એ અમે આપને 24 તારીખે જણાવશું, ક્યાં પૂર્ણાહુતિ કરવી. આપ બધા વારંવાર પૂછો છો કે પૂર્ણાહુતિ ક્યાં કરશો, ખોડલધામ જવાના છો, ખોડિયાર માને, આ ખોડિયાર માને તો પગે લાગવા જાય જ ને, બરાબર છે? માં ખોડિયાર તો સાક્ષાત જોગમાયા છે અને ત્યાં અમે જાશું, તો એ પણ આપને જાણ કરશું. આજના અમારા 2 દિવસનો જે કાર્યક્રમ છે, ગઈકાલનો આજનો, એ સંપૂર્ણ અમારી જે વ્યૂહરચના છે એની જે ગોઠવણી કરી એ આપની સમક્ષ રજૂ કરું છું. જય માતાજી ભારત માતા. ના, જાણ કરવામાં તો નથી આવી, પણ બિલકુલ અજાણ છું. મને બધા મીડિયામાંથી ને પ્રેસમાંથી ફોન આવતા હતા, એટલે હું તો કાલે ધોરાજી હતો, પણ મેં કીધું એક પણ વ્યક્તિ ગઈ નહીં હોય એ વિશ્વાસ સાથે મેં કીધું હતું કે આ અત્યારે જે રોષ છે ક્ષત્રિય સમાજનો, અમારો સંકલન સમિતિનો નથી, બરાબર છે? અમે તો સલાહકાર સમિતિ અને સંકલન સમિતિથી માધ્યમથી સમાજને એક રાખીએ છીએ અને કોઈ પણ જાતનો બનાવ ન બને, કોઈ પણ જાતનું આંદોલનમાં કોઈ એવા યુવાનો, બરાબર છે, જે ઉછળકૂદ કરતા હોય, બરાબર છે, શું કરતા હોય એ શબ્દો મારે કહેવાની જરૂર નથી, એને અમે ભવાનીના શોકત શાંત પડ્યા છે. અને જો સંકલન સમિતિની વિસર્જન થઈ જાય
તો પરિણામ શું આવે તમે કલ્પના જ ના કરી શકો. કોઈ નેતૃત્વ જ ના રહે અને યુવાનો યુવાની રીતે ગામે ગામ, જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકો, તો પરિણામ પણ એટલા ભયંકર આવે. તો રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ દેખાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને રાજપૂત સમાજનો સપોર્ટ મળ્યો હતો. ક્ષત્રિય સમાજની બહેનોએ પરેશ ધાનાણીને વોટ આપવાની વિનંતી કરી હતી. તો આ તમારા સમાચાર. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.